તમારામાં એટલી તાકાત હોય કે તમે બેઠા બેઠા સર્જન કરી શકો. આચાર્યો ધારે તો નિવૃત્તિના સમયમાં સારા પુસ્તકો રચી શકે, પાઠ્યપુસ્તકો રચી શકે, અનુભવના સાહિત્યના પુસ્તકો રચી શકે, કવિતાઓ રચી શકે, બીજા પુસ્તકોનો અનુવાદ કરી શકે, ગુજરાતીમાં કરી શકે, ગુજરાતીનો બીજામાં કરી શકે, અને બહુ મોટો ઉપકાર થઈ શકે. એટલે સજ્જનો, આજે મારે સૌથી પહેલું અભિનંદન તો કામલી કેળવણી મંડળને આપવાનું છે કે એમણે એમના આચાર્યની યોગ્ય કદર કરી, બહુમાન કર્યું, 25,000 રૂપિયા જેવી માતબર રકમ એમને ભેટ આપી. બીજું અભિનંદન મારે આચાર્યશ્રીને આપવાનું છે કે તમે 22 વર્ષની લાંબી કારકિર્દી આ ગામમાં રહી અને યશસ્વી રીતે પૂરી કરી, અને જે રકમ તમને ભેટમાં આપી હતી એ રકમને જરાય મોહ રાખ્યા વિના, લોભ રાખ્યા વિના 2,500 રૂપિયા ઉમેરી અને તમે કેળવણી મંડળને પાછી આપી. મને ભગવાને ઘણું આપ્યું છે, તમારી રકમ હું ઉમેરીને તમને પાછી આપું છું. પણ એમણે 5,555 નો જે વધારાનો ચેક અંદર મૂક્યો છે એ કેળવણી મંડળ વાળા કે ના ભાઈ સાહેબ, આ બોજો અમારાથી ના લેવાય. આપણા ત્યાં પ્રાચીન કાળમાં એક માન્યતા હતી, બ્રાહ્મણનું ના લેવાય, સાધુનું ના લેવાય, બ્રાહ્મણનું ના લેવાય. અને એમ આચાર્યે જેણે આટલા વર્ષો સુધી આ ગામમાં આટલી મોટી સેવા આપી છે એમના પૈસા લેવાતા હશે, અને આ ગામ તો પટેલોનું ગામ છે, સુખી ગામ છે. એટલે એમણે કહ્યું, સ્વામીજી એટલું કામ કરો કે એ રકમ એમને પાછી આપો. પેલી 27,000 વાળી અમે લઈશું અને આ 5,555ની જે રકમ છે એ તો એમને પાછી આપ્યો. અને એ રકમ એમણે ઉપર નામ નથી લખ્યું. શા માટે આપી હતી વિદ્યાર્થીઓ? એમની ઈચ્છા હતી પ્રાથમિક શાળાના લાઇબ્રેરી માટે, વિદ્યાર્થીઓ માટે. એટલે હું એક વચ્ચેનો રસ્તો કાઢું છું કે 5,555ની રકમ મારી સંસ્થા આપશે. એટલે એમનું કામ થાય અને તમારું કામ થાય, બેયનું કામ થાય. એટલે હું આપીશ, એમના નામે આપીશ, નામ એમનું રહેવાનું છે, મારે કોઈ નામ નથી રાખવું. પણ એમની પણ ઈચ્છા પૂરી થાય અને આમની પણ ઈચ્છા પૂરી થાય. પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના, આવા ને આવા સારા કાર્યો થયા કરે અને ખૂબ સારી પ્રવૃત્તિ પણ થયા કરે. ગામ સુખી રહે, સંપીને રહે, આનંદથી રહે, હળીમળીને રહે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ. બીજા એક પ્રશ્નમાં લાલજીભાઈ એવું લખ્યું હતું કે સોમનાથ મંદિરને લૂંટવા માટે ગજની વગેરે લૂંટારાઓ જયારે આવ્યા ત્યારે એ આખું મંદિર લૂંટીને લઈ ગયા અને કઈ ન થયું. અને સત્યનારાયણ ભગવાનની કથામાં એક પ્રસાદને નકારનારો માણસ હોય એની હોડી ઊંધી વળી જાય, આવું કેવી રીતે? સત્યનારાયણની કથામાં જે વાત આવે છે ને એ મિથ છે, એના દ્વારા પ્રચાર થાય એટલા માટે. વૈષ્ણવ પેલું કઈ વૈભવ લક્ષ્મીનું વ્રત વાંચો, દશામાની ચોપડી વાંચો, એ બધામાં આવી વાતો લખી હોય છે જેથી લોકો એ તરફ વળે. અને હિન્દુ પ્રજા પાસે પોતાના ઘરમાં કોઈ સારું કામ કરવા માટેની કોઈ ખાસ વિધિ નથી, એટલે સત્યનારાયણની કથા કરાવો. આર્ય સમાજીઓ છે એ હવન કરે અને બાકીના લોકો છે એ બધી સત્યનારાયણની કથા કરે. પણ સત્યનારાયણની કથા ખરેખર એ શબ્દ પણ બરાબર નથી. એમાં એક શબ્દ છે સત્યનારાયણ વ્રત કથા, વ્રતની કથા છે કે કોણે સત્યનારાયણનું વ્રત રાખ્યું અને પછી એને શું ફાયદો થયો કે શું નુકસાન થયો. પ્રસાદ ન લેનારને જે થયું એ એટલા માટે કે કોઈ માણસ કથા સાંભળવા આવ્યો હોય અને વચ્ચેથી ઉઠીને જતો ના રહે એટલા માટે. જો આવી બીક ના રાખી હોય તો લોકો આવે ને જાય, આવે ને જાય. જો કે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ, અર્થવાદ, અર્થવાદ કોને કહેવાય કે કાં તો એના બહુ વખાણ કરો કાં તો એની બહુ નિંદા કરો. જો તમારે પ્રવૃત્તિ કરાવવી છે તો એના બહુ વખાણ કરો, અને જો એનાથી એને દૂર રાખવો છે તો એની બહુ નિંદા કરો. માનો કે તમારું બાળક છે ને, એ બાળકને તમારે જુગારથી, દારૂથી, ગુટકાથી દૂર રાખવું હોય તો તમે સતત એની નિંદા કરો, આ ભયંકર છે, આ ભયંકર છે, આ રાક્ષસ છે, 7મા નરકે લઈ જાય છે, આટલા નરકે લઈ જાય છે, તો સતત તમે એનું નિંદા કરશો તો પેલું બાળક છે એ બધા દોષોથી બચી જશે.
અટકી જશે. હિન્દુ પ્રજા કેમ અટકી જાય છે ને પેલી બીજી પ્રજા કેમ નથી અટકતી? જોકે હિન્દુ પ્રજામાં પણ હવે ઘણી પ્રજા એ તરફ વળતી હોય છે, પણ વળે તો પણ એના મનમાં તો એક ડંખ હોય છે. કારણ કે આપણે ત્યાં આ સંસ્કાર છે. ગાંધીજી જ્યારે પરદેશ ગયા, ઇંગ્લેન્ડ ગયા ભણવા માટે, તો એમની માએ એમની પાસે સંકલ્પ કરાવેલો કે હું માંસ નહીં ખાઉં, બીજા એક બે સંકલ્પો કરાવેલા. અને વૈષ્ણવ પરંપરા હતી એટલે એમણે એ બધું કરેલું, અને એ સંકલ્પોએ એમણે લખ્યું કે મારું રક્ષણ કર્યું. ઇંગ્લેન્ડમાં રહેવા છતાં પણ એ સંસ્કારો અને એ સંકલ્પોએ મારું રક્ષણ કર્યું. એટલે વચ્ચે તમને આ પણ કહી દઉં છું, દ્વેષ પણ કલ્યાણકારી છે, ઘૃણા પણ કલ્યાણકારી છે. આપણે કહીએ ને કોઈનો દ્વેષ ન કરવો, કોઈની ઘૃણા, એની વાત બરાબર નથી. જે દ્વેષ કરવા જેવી જગ્યા છે ત્યાં દ્વેષ કરવો જ જોઈએ. આતંકવાદીઓ છે, એમના હાથે દ્વેષ કરવાનો કે નહીં? એ તમારા મંદિરમાં આવીને બોમ્બ ફોડે કે બીજી જગ્યાએ બોમ્બ ફોડે કે બીજા બધા નુકસાન કરે, તો એમના પ્રત્યે જો તમે ઘૃણા નહીં કરો તો પ્રેમ કરશો? અને એમના પ્રત્યે પ્રેમ કરો તો શું થાય? એટલે એ વાત બરાબર નથી. સાચી જગ્યાએ દ્વેષ નહીં કરવાનો. બાકી ખોટી જગ્યા છે જ્યાંથી તમારે નિવૃત્ત થવું છે કે તમારી પેઢીને નિવૃત્ત કરવી છે, ત્યાં તો તમારે એ સંસ્કાર નાખવા જોઈએ કે આ ખોટું છે, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને નહીં કરવાનું છે ને પ્રાચીન કાળમાં બધું સ્વર્ગ અને નરકના દ્વારા થતું, કે ભાઈ આ કરશો તો તમને આ લોક મળશે, અને આ કરશો તો ભયંકર. મારે ત્યાં આશ્રમમાં બહેનો પેલી મેળામાં ગયેલી, ને મેળામાંથી એક આવડો મોટો ચાર્ટ આવે છે નરકનો, એ બધા ચિત્રો હોય છે, આમ ધગધગતા સળિયા બાળે, અગ્નિથી બાળે, ને એવું બધું કેટલું આવે. તે એક બેને મારી પાસે લાવીને મૂક્યો, મને કે સ્વામીજી આ બધું સાચું? મેં કહ્યું બિલકુલ સાચું, બિલકુલ સાચું. હવે એ એટલું ડરી જશે કે આ કામ કરતા એ અટકશે, એને અર્થવાદ કહેવાય. હવે આપણે કહી ગયા બધું ખોટું છે, કંઈ નથી, તો એની કક્ષા તમારે સમજવી જોઈએ, એનું લેવલ સમજવું જોઈએ. આ બધાના દ્વારા એના મનમાં એક ભય બેસશે, અને ભયના દ્વારા એ એવા કંઈ કામ કરતા અટકશે. એટલે આને અર્થવાદ કહેવાય. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. એમ તમે પીપળાને પાણી નાખશો તો ફલાણું થશે, આગળ બેસતા પહેલેથી આગળ બેસો એટલે પાછળવાળા બેસી શકે. એમ તમે ગાયને રોટલો ખવડાવશો તો તમને આપ થશે, કૂતરાને રોટલો ખવડાવશો તો આ થશે, અતિથિને રોટલો ખવડાવશો તો તમને આ થશે. એ અર્થવાદ છે. અને એટલે આવી રીતે અર્થવાદ વાક્યોને પણ સમજવા જોઈએ. મહાભારતનું યુદ્ધ આમ તો પિતરાય ભાઈઓ વચ્ચેનું 18 દિવસ ચાલેલું યુદ્ધ હતું, પણ એક જોતા હિન્દુ રાજાઓના કુસંપનો પરિણામ હતું. એના ખરેખરા કારણો ભારતની ભૌગોલિક સ્થિતિ હતી કે અન્ય કંઈ? અને હવે એમાં બે દ્રષ્ટિકોણ છે, બે દ્રષ્ટિકોણ. આ પ્રશ્નોત્તરી છે એટલે હું તમને બતાવું છું કે જો તમે તાત્વિક રીતે જુઓ તો આ યુદ્ધ થયું જ નથી. તમને ઘણાને ગળે નહીં ઉતરે આ વાત, ઘણાને ગળે નહીં ઉતરે. હું તમને કહું, તમે સાંભળો પહેલા શાંતિથી. પાંડવોના પક્ષે 10 દિવસ ભીષ્મે લીધા, 5 દિવસ દ્રોણે લીધા, 2 દિવસ કર્ણે લીધા, અને છેલ્લો દિવસ શલ્ય લીધા. બરાબર છે? તો પહેલા નક્કી હતું કે 18 દિવસ જ યુદ્ધ થશે. 19મો દિવસ કોણે લીધો? 20મો દિવસ કોણે લીધો? 21મો દિવસ કોણે લીધો? અને જેવી રીતે આ પક્ષમાં બધા દિવસ લીધા, એવી રીતે કૌરવોના પક્ષમાં કોઈ આ દિવસ લીધા છે કે ભાઈ અમે 10 દિવસ ભીષ્મ પિતા રહે, ફલાણા લેશે ને ફલાણા રહેશે ને ફલાણા રહેશે ને? એટલે, અને બીજું તમને કહું કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે આખી સેના એક સાથે લડે, આ તો રણનું યુદ્ધ છે. 10 દિવસ ભીષ્મ લડતા હોય તો દ્રોણ બેઠા બેઠા આરામ કરતા હોય, કર્ણ આરામ કરતા હોય કે હવે તમે મરો પછી અમે આવીએ. થોડોક જરા વિચાર, કલ્પના કરો, થોડો વિચાર કરો. એટલે
માત્ર 18 દિવસ જ કેમ થયા, પેલા પક્ષમાં કેમ એવું કંઈ નથી થયું, આ પક્ષમાં કેમ એવું નથી વેચાયેલું. એક બીજી વાત, બે સેનાઓ જ્યારે સામે સામે જઈને ઊભી છે, સેનયો રૂભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત યાવદૈતા નિરીક્ષેહમ યુદ્ધુવસ્થિતાનો, મારે મારે જોવું છે કે આ યુદ્ધ કરવા માટે કોણ કોણ આવેલા છે મારે, તો બે સેનાની વચ્ચે તમે રથને ઊભો રાખો. એક સામાન્ય બુદ્ધિથી જુઓ કે હું આ બાજુ છું, તમે પેલી બાજુ છો, હું આ બાજુથી તમને સારી રીતે જોઈ શકું કે અહીં વચ્ચે ઊભો રહું તો વધારે સારી રીતે જોઈ શકું. અર્જુનનો રથ બે સેનાની વચ્ચે જાય તો આમ મોઢું કરવું પડે ને, કૌરવો તરફ આમ મોઢું કરવું પડે, અને જ્યાં હતા ત્યાં ને ત્યાં હોય તો એને બધું બરાબર દેખાય કે ના દેખાય, કોઈ વિચાર જ નથી કરતો. અચ્છા, તત શંખાશ્ચ ભેરિયશ્ચ પણવા નકગો મુખા હસ સૈવાભ્યન્યંત સશબ્દસ્તુ મુલો ભવત. પછી તો બધી શંખો ને ભેરી ને બધું વાગવા માંડ્યું. પછી એવા ટાઈમે જયારે આ ગીતા શરૂ થઈ તો ગીતાનો ઉપદેશ ઝડપથી ધડધડ 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 કહેવામાં આવે તો એ ઓછામાં ઓછા 1.5 કલાક થાય. તો 1.5 કલાક સુધી કૌરવોનો પક્ષ ઉભો રહે, શંખ વાગી ચૂક્યા છે, ધર્મયુદ્ધ છે, શંખ વાગ્યા પહેલા યુદ્ધ થઈ શકે, પણ શંખ તો વાગી ચૂક્યા છે. તો હવે પેલા એમ વિચાર કરે કે ભાઈ હમણાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચાલે છે માટે હમણાં જરા ઉભા રહો, થોડીક શાંતિ રાખો, એવું બને ખરું? તો એ 1.5 કલાકમાં તો કેટલો કચ્છર ઘણ કાઢી નાખે. બીજી વાત જરા ધ્યાનથી સાંભળજો, તમે કોઈ વાર કુરુક્ષેત્ર જજો, તીર્થ છે હરિયાણામાં, કુરુક્ષેત્ર છે ને, બહુ મોટું તીર્થ છે. 18 અક્ષોહિણીની જે સંખ્યા છે ને, એ લાખોની નહીં કરોડોની થાય છે, કરોડોની થાય છે. હવે કરોડો માણસો ત્યાં ઊભા રહી શકે એટલી એ જગ્યા નથી, લડવાની તો વાત દૂર રહી, પણ ઊભા રહી શકે એટલી પણ જગ્યા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, હવે જો તમારે કરોડો માણસોને લડાવવા હોય તો કરોડો માણસોને એની વ્યવસ્થા માટે જોઈએ, એમને એમ ના લડાવી શકો. તમારે 10 માણસો લડાવવા હોય તો 5 માણસો પાછળ કોઈ રસોઈ કરનારો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, એ આખી વ્યવસ્થા એ બધી જોઈએ, તો કેટલા બધા માણસો થઈ જાય. પણ તમે એ ભૂમિમાં જઈને જુઓ કે ભાઈ એ ભૂમિમાં એટલી બધી જગ્યા છે ખરી કે જે રીતે અક્ષોહિણી બતાવી છે, અક્ષોહિણી સેનાઓ ત્યાં ઊભી રહી શકે ખરી? એક બીજો મુદ્દો, ભીષ્મ પિતામાં 6 મહિના સુધી શરસૈયા ઉપર પોડ્યા છે, અને તમે જો ચિત્ર જોયું હોય તો એમાં બધા બાણ મારેલા છે અને ભીષ્મ આમ પડ્યા છે. આવી કોઈ કલ્પના કરી શકાય ખરી? જેને ઘણા બાણ વાગ્યા હોય એને તમે કોઈ પોચી રૂવાળી એવી ગાદી ઉપર સુવાડો તો બરાબર છે, તો બાણ વાગ્યા ત્યારે તો વાગ્યા, પણ અત્યારે તો બધા આમ જાણે પેલા ટેકા દીધા હોય ને એવી રીતે બધી ખૂંચી ગયેલા છે, અને એવી સ્થિતિમાં 6 મહિના સુધી માણસ જીવી શકે ખરો, રહી શકે ખરો, કોઈ જીવી શકે ખરો? થોડીક તો કલ્પના કરો. અને પછી બરાબર ઉત્તરાયણ આવ્યું એટલે એમને પ્રાણ છોડ્યા. દ્રોણની વાત આવે ત્યારે દ્રોણની પણ એ દશા છે, દ્રોણને પણ 5 દિવસ છે ને, 5 દિવસમાં હાહાકાર મચાવી દીધો છે. આમ તો મારે તમને એમ એ કહેવું છે, તમારા બધાના ગળે મારી વાત નહીં ઉતરે, કે નવી વાત સાંભળી છે ને, પહેલી વાર સાંભળી હોય એટલે એમ લાગે કે આ મહારાજ કેવું બોલે છે. પણ એક ખાસ વાત યાદ રાખવાની, રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે, મહાકાવ્યો છે, અને મહાકાવ્ય છે એમાં રસ નિષ્પત્તિ કરવી પડે, અને રસ નિષ્પત્તિ કરવા માટે એમાં અદ્ભુત રસ આવે, કરુણ રસ આવે, શ્રૃંગાર રસ આવે, વીર રસ આવે, બધા જાત જાતના જુદા જુદા રસો આવે. અને એ રસો જ્યારે કવિ ઉત્પન્ન કરે છે ત્યારે આપણે એને બિલકુલ એમ જ માનીએ છીએ કે આ ઇતિહાસ છે. આવી જ
આવા જ પુરાણો, આવા જ મહાકાવ્યો ગ્રીક પુરાણમાં છે. ત્યાં હર્ક્યુલિસ છે. હવે તમે હર્ક્યુલિસની કથા સાંભળો તો આ ભીમ કરતા મોટી કથા હોય, એકદમ કલ્પનાય ના કરી શકાય એવી બધાની છે. કારણ કે પુરાણો છે, પુરાણોની અંદર, મહાકાવ્યોની અંદર આવી આવા બધા રસો નિષ્પન્ન કરવા જોઈએ. પેલા લોકોને શું થયું કે એમણે એમ માની લીધું કે આ માયથોલોજી છે, અને આપણે હજુ એને માયથોલોજી માનવા તૈયાર, માયથોલોજી માનવા તૈયાર નથી. આપણે હજુ પણ એમ માનીએ છીએ કે આ રિયલ ઇતિહાસ છે, આ સાચો ઇતિહાસ છે, અને એટલે બહુ મુશ્કેલી ઊભી થાય છે. હું તમને આ તો બધું કહેવા બેસું તો આખો કલાક એમાં નીકળી જાય, પણ હું સામાન્ય જ વાત કરું તમને. ગાંધારીને 100 પુત્રો, 100 પુત્રો ને, અને એક દીકરી, 101. તો એક સાથે 100 પુત્રો, 101 પુત્રો થયા હોય એવું બની શકે ખરું? પાછું એને ગર્ભ રહ્યો છે પણ પ્રસૂતિ થતી નથી, પ્રસૂતિ નથી થતી, તો પછી એને મુશળ કે એવું કંઈક મારીને પછી બધાને ઘડામાં મૂક્યા. એટલે આપણે કંઈક ભાઈ આજકાલ જે પેલું કંઈક થાય છે ને બધું, હા એવી રીતે. પણ બરાબર છે, 101 પુત્રો થયા. હવે 101 જે થયા એમાં કોઈ નાનો મોટો હોય ખરો? એક જ દિવસે બધા થયા, થયા કે નહીં? કે દુર્યોધન પહેલા થયો ને દુશ્યાસન પછી થયો ને 2 વર્ષ પછી પેલો થયો ને 10 વર્ષ પછી પેલો થયો ને, એ 100 એ 100 એક જ દિવસે થાય છે. તો હવે એમાં કોને મોટો કહેશો ને કોને નાનો કહેશો? અને આ જ વાત દશરથના ત્યાં છે. 4 દીકરાઓ એક જ રામનવમીના દિવસે જન્મ્યા. તમે રામાયણ જોજો. હવે 4 દીકરાઓ રામાયણમાં રામનવમીના દિવસે જન્મ્યા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ રામ મોટા છે, કદાચ કલાક 2 કલાક પહેલા જન્મ્યા, એટલું જ, બાકી એથી કંઈ વધારે ફરક પડે. એવું નથી કે રામ 10 વર્ષ પહેલા જન્મ્યા અને લક્ષ્મણ પછી જન્મ્યો ને પછી ફલાણા જન્મ્યા ને પછી ફલાણા જન્મ્યા ફલાણા જન્મ્યા ને. આપણે જે કથા છે ને એનો જે તાર્કિક પક્ષ છે ને, તાર્કિક પક્ષ તરફ ધ્યાન નથી દેતા. ના ભાઈ, સમજાવે તો માર ખાવો પડે. જો સમજાવવા બેસે ને, જો સમજાવવા બેસે ને, અરે એમાં આજીવિકા ચલાવવી છે કઈ. આપણે જેમ બને એમ લોકો પાસેથી આજીવિકા લેવી છે. એટલે હવે તમે આ આખી ઘટના તમે જોશો, અને હું તો તમને એથી પણ વધારે કહું કે મહાભારતમાં જે રીતે કૌરવોનો પક્ષ છે અને પાંડવોનો પક્ષ છે, એમાં કૌરવોને અન્યાય થયો છે. તમારા ગળે વાત નહીં ઉતરે, હું તમને કહું, સાંભળો સાંભળો. પાંડુ રાજા છે ને, હવે પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર અને વિદુર, ત્રણેય ભાઈઓ છે. ધૃતરાષ્ટ્ર મોટા છે પણ ધૃતરાષ્ટ્ર આંધળો છે, છે કે નહીં? એટલે પાંડુને કહ્યું ગાદીએ તમે બેસો, આંધળો માણસ રાજ કરી શકે નહીં. એટલે પાંડુ છે ને એડમિનિસ્ટ્રેટર છે. અંગ્રેજોના સમયમાં ઘણા દરબારોના રજવાડામાં કોઈ મરી જાય, છોકરો નાનો હોય એટલે કોઈ કર્નલ ને કે કોઈને 5-10 વર્ષ જ્યાં સુધી પેલો મોટો ના થાય ત્યાં સુધી એને બેસાડે, હે, વહીવટદાર, એડમિનિસ્ટ્રેટર છે. હવે જ્યારે બીજી પેઢીની ગાદી લેવાની થઈ ત્યારે ધૃતરાષ્ટ્રનો આ મુદ્દો છે કે ભાઈ હું આંધળો હતો, મારો છોકરો તો આંધળો નથી ને, ખરો ગાદીનો વારસદાર મારો છોકરો છે. તમને શું લાગે એમાં? એ બહુ કરીક નહીં. કારણ કે આપણે છે ને દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન કવિ ગજબ કરતો હોય છે, એ તમે ગમે એવા હોય, પણ રાવણ રાક્ષસ, રાવણ રાક્ષસ, એટલે તમારા મગજમાં એનું ચિત્ર રાક્ષસનું જ બેસી જાય. બાકી તમે તટસ્થ રીતે જુઓ તો ખરેખર વારસદાર દુર્યોધન છે, છે કે નથી? પેલા ને ભાઈ હું આદડો હતો, પાંડુ બેઠા એ બરાબર છે, પાંડુ તો એડમિનિસ્ટ્રેટર છે, પણ હવે મારો છોકરો બેસાડવાનો છે ત્યારે તમે એનો હક કેમ ડૂબાડો છો?
અને આ ઝઘડામાં ચાલતા 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 વચ્ચે એક સમાધાન થયું કે ભાઈ એકને હસ્તિનાપુર આપો અને એકને ઇન્દ્રપ્રસ્થ આપો. રાજના બે ભાગ થઈ ગયા, એકને હસ્તિનાપુર આપો અને બીજાને ઇન્દ્રપ્રસ્થ આપો. ચાલો વેચી ગયું, બરાબર છે. હવે યુધિષ્ઠરે ફરી પાછી ગડબડ શું કરી? એ પેલો મહેલ બનાવ્યો, હે, મૈદાનવને બોલાવી અદભુત મહેલ બનાવ્યો અને દુર્યોધનને બોલાવ્યો, જો મારો મહેલ જો. ઘણીવાર આ સંપત્તિ ઐશ્વર્ય છે ને લોકોને બાળવા માટે કરતા થતું હોય છે, એમાં નજીકના સગાઓને વધારે બાળવા માટે. અને બાળો તો પેલાને બળતરા થાય, અને બળતરા થાય તો એમાંથી દુશ્મનાવટ ઊભી થાય. હવે દુર્યોધન આવ્યો ખરો, પણ એ પેલા મૈદાનવે જળમાં સ્થળ અને સ્થળમાં જળ એવી અદ્ભુત રચના કરી છે. તો તમે તમારા કોઈ સગાવાલા માણસને તમારો મહેલ બતાવવા નીકળો તો તમારે કહેવું જોઈએ ને કે ભાઈ આ સ્થળ દેખાય છે પણ અહીં જળ છે, કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? પણ પેલા જાણી કરીને કહે છે પડવા દો, તમારે ચેતવવા જોઈએ કે ન ચેતવ. અને દુર્યોધન ખરેખર પડ્યો તો આ એનું અપમાન થયું કે ન થયું? પડ્યો તો પડ્યો. પેલી દ્રૌપદી બારીમાં બેઠી બેઠી કહે છે આંધળાના છોકરાએ આંધળા હોય, હવે પડ્યા ઉપર પાટું થયું કે ના થયું? કોનો દોષ છે, કોનો દોષ છે? હવે આટલી હદે એનું અપમાનિત કરવામાં આવે અને એ પણ રાજા હોય, આમ તો એને પહેલેથી ડંખ તો છે જ કે મારું અડધું રાજા લોકો ખોટું લઈ ગયા છે, અને ઉપરથી આવું બધું કહ્યું હોય અને પછી એને ઊંઘ ના આવે, બદલો લેવો છે, બદલો લેવો છે, બદલો લેવો છે, તો આવી વેરવૃત્તિ તમારા અંદર પણ જાગ્યા વિના ના રહે. પછી એને શકુની મળ્યો અને શકુનીએ બધો રસ્તો બતાવ્યો કે તારે બદલો લેવો હોય તો હવે એને અહીં બોલાય, જેમ તું એના ત્યાં ગયો હતો એમ એને પણ તું અહીં બોલાવ. તમે મૂળ મહાભારત જોજો, યુધિષ્ઠિર બધા માણસો સાથે આવે છે અને પછી જુગારનો પ્રસ્તાવ રાખે છે અને જુગાર રમવા બેસે છે અને જુગારમાં ઘણું હારી જાય છે. આપણે કોઈ તરફ તો ધ્યાન દેતા જ નથી કે ભાઈ દુર્યોધન તો દુષ્ટ હતો જ, પણ આ જુગાર રમવા કેમ બેઠા? યુધિષ્ઠિર જેવા ધર્મરાજ છે એ જુગાર રમવા કેમ બેઠા? ચાલો રમ્યા, ઘણું હારી ગયા. પછી ભીમે કહ્યું કે હવે આપણે જુગાર નથી રમવો, હવે બસ કરો. એટલે પછી ઉઠીને ચાલતા થયા. 5-10 કિલોમીટર ગયા પછી યુધિષ્ઠિર કહે છે રથ પાછો વાળા, તમે મહાભારત વાંચજો, રથ પાછો વાળા, જો મારે ફરી જુગાર રમવો છે. અને પેલો ભીમ ને અર્જુન સમજાવે છે કે નહીં મોટા ભાઈ, હવે નહીં, હવે નહીં, હવે નહીં, અને છતાંય રથ પાછો વળાવે છે અને ફરી કહે છે ચાલો આપણે ફરી જુગાર રમીએ. ફરી જ્યારે જુગાર રમવા બેઠા એટલે એક તરફ દુર્યોધને પોતાનું બધું રાજ્ય મૂકી દીધું, બીજી તરફ એણે બધું રાજ્ય મૂકી દીધું અને હારી ગયા. એટલે રાજપાટ ખોઈ નાખ્યું. આપણે પેલાને ધીરોદાત્ત નાયક બનાવવા માટે શું કહીએ છીએ કે શકુનીએ પાસામાં ચાલાકી કરી હતી, પણ ચાલાકી તમારે જોવી જોઈએ ને. કોઈએ ચાલાકી કરી હોય કે આ ચાઇનાએ આપણા સાથે દગો કર્યો, પણ તમે શું કેમ દગો સહન કર્યો? તમારે ધ્યાન આપવું જોઈએ ને. કારગિલમાં પેલા લોકોએ પેસી ગયા, પણ તમે શું કરતા હતા? એટલે રાજપાટ હારી ગયા. હારી ગયા એટલે પછી બધા કે ભલે ત્યારે હવે આપણે કપડાં પહેરેલા પાછા જઈએ. ત્યારે શકુની કહે છે કે હજુ તમારે રમ, પણ હવે અમારા પાસે રમવાની તો કોઈ વસ્તુ જ નથી રહી, રાજપાટ તો બધું હારી ગયા છીએ, હજુ તમારી પાસે એક વસ્તુ છે. આ મારું રાજ્ય અને તમારું રાજ્ય એક તરફ અને દ્રૌપદી એક તરફ, બોલો રમો. અને હાર્યો જુગારી તો એ રમ્યા, એમાં દ્રૌપદી હારી ગયા. દ્રૌપદી હારી ગયા એટલે રાજ્ય ગયું અને દ્રૌપદીએ ગઈ. જે દિવસની રાહ પેલો દુર્યોધન જોતો તો એ દિવસ આવી ગયો. અને પછી એને કહ્યું કે જે આંધળાના દીકરા આંધળા હોય એવું જે કહેનારી છે, હવે તો એ મારી દાસી છે. તો આપણે એ વાત તો ધ્યાન દેતા નથી કે આ યુધિષ્ઠિર જેવો ધર્મરાજ
પોતાની પત્નીને જુગારમાં રમવા મૂકે તો એ સારું કહેવાય ખરાબ કહેવાય? તો એ તરફ તો કોઈ ધ્યાન દેતું જ નથી. પછી તો તમે જાણો છો, દ્રૌપદીના ચીર ખેંચ્યા ને ફલાણું થયું, ફલાણું થયું. પછી બધા ભીષ્મને બધા વચ્ચે પડ્યા અને એક નિવેડો એવો લાવ્યા કે ભાઈ તમે દ્રૌપદીને મુક્ત કરો અને 12 વર્ષ સુધી આ લોકો વનમાં ફરે, 13મું વર્ષ ગુપ્ત રહે, અને 13મા વર્ષે જો એ પકડી જાય તો ફરી પાછા 12 વર્ષ વનમાં ફરે. તો હવે અત્યાર સુધી તમે જુઓ તો આમાં કૌરવોએ ક્યાં દોષ ક્યાં છે? તમે જુગાર રમવા શું કામ બેઠા? તમે દ્રૌપદીને શું કામ હાર્યા? આ બધું શું કામ કર્યું? અને પછી 12 વર્ષ બહુ દુઃખી થયા, બહુ ફર્યા ફર્યા, 13મા વર્ષના છેલ્લા દિવસે પકડાઈ ગયા. મહાભારત જોજો તમે, 13મા વર્ષનો જે છેલ્લો દિવસ છે ને, જ્યોતિષના બે, એક કહે છે કાલે 13મું વર્ષ પૂરું થયું ને એક કહે છે કે હજુ આજે 13મું વર્ષ આજે ચાલી રહ્યું છે. અને એ પકડાઈ ગયા તો એ પકડાઈ ગયા એટલે ફરી પાછા 12 વર્ષ તમારે વનમાં, અને આમાં પાછો વિવાદ ઉભો થયો કે નહીં 13મું વર્ષ તો કાલે પૂરું થયું, પેલા કે નહીં હજુ આ જ્યોતિષ જુઓ આ પંચાંગ પ્રમાણે આજે હજુ 13મા વર્ષનો છેલ્લો દિવસ છે. ચાલો હવે એમાંથી પાછો ઝઘડો ઉભો થયો. હવે પેલા પાંડવો આવીને કહે કે અમારું રાજ્ય અમને પાછું આપો, તો કોઈ પણ કાયદો નિયમ એવો છે કે હારેલી વસ્તુ તમે પાછી લઈ શકો? જરા શાંતિથી વિચાર કરો, તમને ગમશે નહીં આ વાત, પણ તમે શાંતિથી વિચાર. તમે જુગારમાં હારી ચૂક્યા છો, હવે હારી ચૂકેલી વાત ઉપર તમે પાછું કહો કે અમારું રાજ્ય અમને પાછું આપો, અને પેલો કે નહીં આપું, સૂચ્યગ્રહ નહીં દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. તમે જો શાંતિથી આખા મહાભારતનો વિચાર કરશો તો તમને એમ લાગશે કે કૌરવોનો પક્ષ સાચો છે. આપણા ગળે આ વાત નહીં ઉતરે જલ્દી, કારણ કે કવિ તમને દોડાવે છે. કવિ તમને કહે છે આ દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન. કર્ણ પોતાનો સગો ભાઈ છે પણ મત્સ્યવેદ માટે એને અયોગ્ય ઠરાવી દીધો, કારણ કે તું રાજપુત્ર નથી, તું દાસી પુત્ર છે, અને રાજપુત્રને જ મત્સ્યવેદ કરવાનો અધિકાર છે. એ સમયમાં કર્ણને એટલું હળહળતું અપમાન લાગ્યું, દુર્યોધને કહ્યું કે હું એને રાજા બનાવું છું, અને એ સભાની અંદર દુર્યોધને પોતાના રાજ્યનો અમુક હિસ્સો એને આપ્યો અને એને અમુક દેશનો રાજા બનાવ્યો. હવે તો એ મત્સ્યવેદ કરી શકે ને, અને કર્ણે ત્યારે કહ્યું કે હું આખી જિંદગી તારો દાસ થઈને રહીશ, કારણ કે તે ખરી સભામાં ભર્યા અપમાનમાં મારી મુઠ્ઠી બાંધેલી રાખી. તો તમે આ તો મારે બધું કહેવું નથી બધું, પણ તમે કોઈ વાર શાંતિથી વિચાર કરશો તો આ મહાકાવ્ય છે અને કવિ જે તરફ દોડાવે એ તરફ લોકો, એટલે કવિઓ સાથે વિરોધ કરવો નહીં. નવહી વિરોધે નહીં કલ્યાણા, તુલસીદાસજી લખ્યું છે, નવ માણસોનો કદી વિરોધ કરવો, નવહી વિરોધે નહીં કલ્યાણા, શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ્ય બંદી કવિ ભાનસ ગુની. આ નવ 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 સમજી લેજો, હા એ કહું છું. નવહી વિરોધે નહીં કલ્યાણા, પહેલાં લખ્યું શસ્ત્રી, એના હાથમાં રિવોલ્વર છે અને તમે તમાચો મારે, તમે તમાચો મારશો એના પહેલાં ઘોડો દબાવી દેશે માટે ડાયા થઈ જાઓ. મરમી, જે તમારી ગુપ્ત વાતો જાણતો હોય, તમારી ખાનગી વાતો જાણતો હોય, એની સાથે દુશ્મનાવટ નહીં કરવી. પ્રભુ, જે શક્તિશાળી તમારો માલિક હોય, એની સાથે પણ દુશ્મનાવટ નહીં કરવી. શઠ, અને જે શઠ પ્રકૃતિનો માણસ હોય તમે એને પહોંચી નહીં શકો, એ તો શઠ છે, ગમે ત્યારે ગમે તેમ બોલે, ગમે એને ગમે એટલી નીચી કક્ષાએ ઉતરવામાં વાંધો નહીં આવે. પ્રભુ શઠ ધની, પૈસાદાર માણસો સાથે પણ દુશ્મનાવટ કરવી, એના હાથ લાંબા છે પૈસાથી. વૈદ્ય, એ વૈદરાજ હોય એને દુશ્મન ના બનાવો, કોઈ વાર કંઈ દવા ખવડાવી દે, કંઈ નહીં કંઈ મારી નાખે. વૈદ્ય બંદી, જે બંદીજનો છે ગુણગાન ગાનારા, નહીં તો ફરી ફરીને તમારી નિંદા કર્યા કરશે,
તમારું ચિત્ર ડાઉન કરી દે. વૈદ્ય બંદી કવિ, કવિ છે એની સાથે દુશ્મનાવટ કરવી, એકને ભગવાન બનાવી દે ને એકને રાક્ષસ બનાવી દે. કવિ ભાનસ, ભાનસ એટલે રસોઈ બનાવનાર, રસોઈ સાથે દુશ્મનાવટ ના કરવી, એને ના જોતો હોય તો વિદાય કરી દેવો, પણ આજને આજ વિદાય કરવો. પછી આજ કહીને કે પહેલી તારીખે તું જતો રહેજે, પહેલી તારીખ સુધી કઈ ગડબડ કરી નાખ. વૈદ્ય બંદી કવિ ભાનસ ગુણી, ગુણી એટલે ગુણવાન માણસ, એની સાથે પણ નવહી વિરોધે નહીં કલ્યાણા. કેવો પ્રસંગ ક્યાં છે, રાવણ પેલા મારીચને કહે છે કે તું મૃગનું રૂપ ધારણ કર, મારે સીતાનું હરણ કરવું છે. અને મારીચ કે ના હું એ કામ નહીં કરું, અને પેલા એ બાણ ઉપડ કરે છે કે નહીં, અને પછી વિચાર કર્યો કે આ તો મારી નાખશે હમણાં. એટલે આ આ તુલસીદાસજીનું પોતાનું સ્ટેટમેન્ટ છે, હે, અને એ સ્ટેટમેન્ટ પ્રમાણે પેલા કહ્યું હારું ભાઈ કરું છે. અને એટલે આ મહાકાવ્યો છે, અને મહાકાવ્યને આપણે તટસ્થ રીતે મૂલ્યાંકન નથી કરી શકતા, અને કરી શકો તો કંઈ જુદું જુદું ઘણું નીકળી શકે એમ છે. આટલી ચર્ચા. આગળ સુરેશભાઈ ગોટી, કોઈ પણ જીવને 84 લાખ, કોણ, શું નામ છે? સુરેશભાઈ ગોટી, ગોટી ગોટી સરનેમ છે, સુરેશભાઈ નામ છે. ભલે ભલે. કોઈ પણ જીવને 84 લાખ યોનિમાં જન્મવું પડે એ માનવું સાચું છે કે કેમ, અને સત્સંગથી એમાંથી બચી શકાય? આપણે એવું માનીએ જ છીએ, આપણે બધા આપણે ત્યાં પણ એવું જ માન્યતા છે. જૈનો આ 84 લાખ યોનિઓ તો મૂળમાં તો જૈનોની છે, અને એમને બધી ગણાવી છે કે દરિયામાં સમુદ્ર પાણીમાં આટલી, વાયુમાં આટલી, ફલાણામાં આટલી, ફલાણીમાં આટલી, અને એ રીતે પુનર્જન્મને હિન્દુ બૌદ્ધ અને જૈન આ ત્રણેય માને છે, એમાં સૌથી વધારે જૈન માને છે. કેટલાક સંપ્રદાયો અત્યારે એવું માને છે કે માણસ એ માણસ જ થઈને જન્મે છે, કીડી મકોડી થતો પણ માણસ થાય તો સારો થાય કે ખોટો થાય, પણ માણસ એ માણસ જ થાય છે, આવી માન્યતા છે. અને આ તો શ્રદ્ધાનો વિષય છે, તમને ઠીક લાગે તો માનવાનો. રાજેશભાઈ પ્રજાપતિ, સેટેલાઇટથી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે એક પુલ દેખાતો હોય એવો ફોટોગ્રાફ આવે છે. સેટેલાઇટથી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત શ્રીલંકાની વચ્ચે એક પુલ હોય એવો ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો છે, તો ખરેખર આ રામ સેતુ હશે ખરો? આ કદાચ હોય, કદાચ માનો કે હોય, પણ આ બંને જે ભાગ છે એ ભાગની અંદર જે પુલ પણ નહીં પણ ખડકાર પેલા પહાડો હોય એવું બની શકે છે. મૂળમાં તો ધરતી બધી ઊંચી કે નીચી જ હતી, અને પછી કોઈ ભાગ બહાર નીકળે એટલે એને ટાપુ કહીએ, પણ બેયને લિંક જોડનારી વસ્તુ તો હોય જ છે, એટલે બનવા જોગ છે, હોઈ શકે છે. પણ હું તમને એ પણ કહી દઉં કે જે રીતે રામાયણમાં અથરા નાખી નાખી અને સેતુ પુલ બાંધવાની વાત આવે છે, બહુ શક્ય નથી. જ્યાંથી પથરા લાવ્યા હોય ત્યાં ખાડો પડ્યો હોય કે ના હોય, હું તમને એથી વધારે કહું, અમે હમણાં 2 વર્ષ ઉપર લંકા ગયેલા, શ્રીલંકા, આખા શ્રીલંકામાં બધે ફર્યા, ત્યાં કોઈને ખબર જ નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો. મેં આખા લંકાનો ઇતિહાસ લખ્યો, મારા પુસ્તકમાં લંકાનો ઇતિહાસ લખ્યો છે. પણ ત્યાંની પ્રજાને આપણે પૂછીએ કે ભાઈ રાવણ, કે અમને ખબર નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો હોય, એવી ખબર નથી. એટલે આજે વિદ્વાનોની અંદર મોટો વિવાદ છે કે આ શ્રીલંકા આ હતી કે પેલી હતી, કે પેલી હતી કે પેલી હતી કે કઈ હતી, જુદી જુદી લોકો માન્યતાઓ માને છે. અને 10 માથા હોય એ રિયલ છે કે મિથ છે? હવે મોરારીદાસ એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે કે રાવણને દાઢ દુખતી હોય ને મંદોદરીને કહે કે આ મારી દાઢમાં જરા પૂંબડું મૂકજે, તો મંદોદરી પૂછે કે 5મા માથા નહીં કે 4થા માથા નહીં કે 10મા માથા નહીં, કયા માથાની દાઢ તમને દુખે છે? આ શક્ય નથી. એટલે એ રૂપક હોય. મેં મારું એક પુસ્તક છે પ્રવચન મંગળ, એમાં થોડીક એની ચર્ચા કરીને એનું એનું આધ્યાત્મિક રૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક માણસ 6 મહિના ઊંઘતો હોય ને 6 મહિના જાગ્યા જ કરતો હોય,
તો આ બધા રૂપ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચાર